નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. કેમ છો બધા? મજામાં? તો આપણે ધોરણ છ ની અંદર વિષય ગુજરાતીમાં પાઠ એક છે, જે આપણે પેન્ડિંગ રાખેલો હતો, તેનો અભ્યાસ આપણે આજે કરીશું. પાઠ પહેલો છે રેલવે સ્ટેશન, અને એ ચિત્ર આધારિત છે, એટલે એનો ચિત્ર પાઠ તરીકે મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, કે તમે રેલવે સ્ટેશને ગયા છો? ઘણા બધા ગયા હોય, ઘણા બધા ન પણ ગયા હોય, પરંતુ જે રેલવે સ્ટેશને ગયા છો તેમાં કઈ કઈ વસ્તુઓ તમને જોવા મળે છે? તો કે ફેરિયાઓ હોય, અલગ અલગ વિભાગો હોય, બારીઓ હોય, સ્ટોલ હોય, આ ઘણી બધી વસ્તુઓ ત્યાં હોય છે. અને દરેક વિભાગની અંદર દરેક અલગ અલગ સૂચનાઓ અપાતી હોય છે. અલગ બારી આપણે પૂછપરછની ઇન્કવાયરી બારી, પછી રિઝર્વેશન બારી, એવી રીતને અલગ અલગ બારીઓ પણ હોય છે. આપણે સરસ મજાનું ચિત્ર આપેલું છે. આ ચિત્રની અંદર રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનમાં કઈ કઈ વસ્તુઓ આપણે નજરે પડે છે? તો કે છે કે પહેલા તો ગાડી આવતી દેખાય છે. એક ઘડિયાળ છે, ઘડિયાળમાં 4:40 થયેલી છે. ત્યાર પછી ફેરિયાઓ છે, કુલી એટલે કે મજૂરો, જે આપણો સામાન લઈને મૂકી જાય, એ કુલી છે. ફળવાળો છે, ટી સ્ટોલ છે, પ્રભાત બુક સ્ટોલ છે, આવી ઘણી બધી વસ્તુઓ આપેલી હોય છે, પદાર્થો આપેલા હોય છે, વિભાગો હોય છે, બારીઓ હોય છે. અને અમુક જણ મુસાફરો આવક જવાબ કરે છે, બે જણ છે એ વાતચીત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે ઘણા બધા પ્રશ્ન બની શકે કે ચિત્રમાં તમને કોણ કોણ નજરે પડે છે. તો એ પ્રશ્ન તમે આમાંથી ગોતી ગોતી તમને જેટલા દેખાય એ લખી શકો છો. પછી ક્યાં ક્યાં સ્ટોલ નજરે પડે છે? તો કે પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ. પછી ઘડિયાળમાં એમ કીધું છે કે કેટલા વાગ્યા છે? તો કે 4:40. અને કયા કયા ફેરિયાઓ નજરે પડે છે? તો કે ફળવાળો, ચાવાળો, પછી પુસ્તકવાળો, એવી રીતે આપણે અલગ અલગ ફેરિયાઓ પણ નજરે પડે છે. અને આ સિવાયનો પણ પ્રશ્ન હોય શકે કે તમે રેલવે સ્ટેશને ગયા છો, કયા કયા વિભાગો છે, કયા કયા બારીઓ છે, એ પણ પ્રશ્ન હોય શકે. એટલે તમે આની આધારિત તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. અથવા બસ સ્ટેન્ડે ગયા હો તો કયા કયા તમને વસ્તુઓ જોવા મળે છે, કોણ કોણ ત્યાં નજરે પડે છે. આ સિવાય જો તમે સ્વચ્છતા જાળવવા તમે શું કરી શકો, કારણ કે સ્વચ્છતા એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે શેરીમાં કે ગંદકી જોવો તો એને દૂર કરવા તમે શું કરી શકો, એ તમારે તમારા આધારિત જવાબ આપવાનો રહેશે. આ જ પ્રશ્નમાંથી બની શકે કે તમે રેલવે સ્ટેશનમાં ગયા હોય, તમને જે જોવા મળતું હોય, તમે જે અનુભવ હોય એના આધારે તમે પ્રશ્ન આપી શકો.